હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે 3 માસ અગાઉ આઈકિયા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કામ કરતી મહિલાના અપમૃત્યુ બાબતે 3 માસ બાદ કંપનીના માલિક તેમજ અન્ય 2 વ્યક્તિઓ સામે સરકાર તરફે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધતા ખળભળાટ મચી ગયો છે. હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલ ટ્યુબ આંક્યા કંપનીમાં ગત તારીખ 24 જુલાઈના રોજ બપોરના સમયે મશીન નજીક કામ કરતી મહિલા સવિતાબેન મનોહરભાઈ મકવાણા મશીનના કોન્ચર બેલ્ટમાં આવી જતા મહિલાનું મોત થયું હતું. જ્યારે જે તે સમયે મહિલાના મોત અંગે સમાજના આગેવાનો તેમજ સમાજના અન્ય લોકો દ્વારા કંપની સામે ભારે હોબારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રમિક મહિલાના અપમૃત્યુ અંગે પાવાગઢ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે 3 માસ બાદ સરકાર તરફ કંપનીના માલિક સંજયભાઈ છોટાલાલ શાહ રહે 10 આત્મજ્યોતિ સોસાયટી સુભાનપુરા વડોદરા તેમજ કંપનીના મેનેજર રાજેશભાઈ સાનભાઈ પરમાર રહે પાલનપુર તાલુકો હાલોલ તેમજ સુપરવાઇઝર પ્રવીણભાઈ મલ્યાભાઈ રાઠવા રહે ભાટ તાલુકો શિવરાજપુર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ દ્વારા કંપનીમાં કોઈપણ પ્રકારનું ધ્યાન નહીં આપી બેદરકારી દાખવી કારખાનું ચાલુ સ્થિતિમાં કરતા કન્વેયર બેલ્ટ અને સેલરની વચ્ચે બનતા નીપ બારા ભાગે કોઈપણ પ્રકારની ફેન્સિંગ ગાર્ડ કે કવર નહીં લગાવી પોતાની જાણકારી હોવા છતાં કે પોતાના આવા કૃત્યથી કોઈપણ વ્યક્તિની જાનહાનિ થઈ શકે છે તેમ જાણવા છતાં ઉપાય નહીં કરવા એકબીજાની સીધી અને આડકતરી રીતે મદદગાર કરી ગુનો કર્યો અંગે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કિરણ ગોહિલ, ટેરેસ્ટ પંચમહાલ.